મહેસાણા વિજાપુરમાં મધ્યાહન ભોજન યોજનાને લઈને અનાજમાં કટકી થઈ હોય તેવું સામે આવ્યું છે. તપાસમાં 1090 કિલો અનાજની ઘટ આવી હતી. અનાજની ઘટ મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકો પાસેથી વસૂલાશે. બંને સંચાલકોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી અન્યને ચાર્જ સોંપાશે. ચારેય મધ્યાહન ભોજનનું સંચાલન માતાપુત્રના હાથમાં માતાપુત્ર કામિની પટેલ અને અક્ષય પટેલને કારણ દર્શક નોટિસ ફટકારાઈ. સરકારી અનાજની કિંમત સંચાલક પાસેથી જ વસૂલવામાં આવશે. સંવાદદાતા કમલેશ જોડાયા છે ફોનલાઈન પર. કમલેશ, જણાવશો કે મહેસાણા વિજયપુરમાં મધ્યાહન ભોજન યોજનામાં અનાજમાં કટકી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે, શું કાર્યવાહી થશે? વિજાપુરમાં થોડા દિવસ પૂર્વે એક ગાડીમાં મધ્યાહન ભોજન યોજનાની તુવેર દાળ કરિયાણાની દુકાનમાં વેચવા જતા બે શખ્સને વિજાપુર પોલીસે પકડ્યા હતા. દરમિયાન આ જે તુવેર દાળ હતી એ મધ્યાહન ભોજન યોજનાની હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને જે વ્યક્તિઓ પકડાયા હતા તેમના સગા જે સંચાલક હતા તેમના કેન્દ્ર ઉપર તપાસ કરવામાં આવી હતી. અને તપાસ દરમિયાન 1090 કિલો જેટલું અનાજ ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું, જેને લઈને જે માતા પુત્ર હતી ચાર મધ્યાહન ભોજન યોજનાનું જે સંચાલન કરતા હતા તમામ કેન્દ્રો પર જે અનાજ ગાયબ થયું છે તેમને જે અનાજની જે કિંમત છે એ કિંમત વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે આ બંને માતા પુત્ર જે સંચાલક છે તેમને સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમને કારણ દર્શક નોટિસ આપી અને ખુલાસો માંગવામાં આવ્યો છે. જી કમલેશ, તમામ માહિતી બદલ આપનો આભાર.